हेलो फ्रेंड्स, आज ना वीडियो नी अंदर आप जोईशू धोरण 10 विषय गुजराती पाठ 2 रेशनो खोड़ो जेनी आपणे समझूती मेळवीशू। आजनो आ जे पाठ छे रेशनो खोड़ो ते आजना नियमों पर आजना जे वातावरण पर खूब ज बंध बेसतो छे। आजनुं बाळक छे ते रेशना घोड़ानी जेम आगळ वधी रह्युं छे, જ્યારે તેના મા બાપ છે તેના રેશને ઘોડાની જેમ દોડાવી રહ્યા છે। કારણ કે આજના મા બાપ છે તે તેના બાળકને એક રેશનો ઘોડો સમજે છે કે મારું બાળક છે એ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ હોવું જોઈએ, તેનો પહેલો ક્રમાંક જ આવવો જોઈએ, તે સૌથી આગળ હશે તો એને સારી નોકરી મળશે। પણ એ મા બાપ એવું નથી સમજી શકતા કે મારો બાળક છે એ કંઈ પણ સંસ્થા અથવા તો કંઈ પણ વસ્તુની અંદર એને જેમાં રુચિ છે તેવા વસ્તુની અંદર તે આગળ વધે। આજની આ સમજૂતી ઉપર ઘણી બધા મા બાપ એવા છે કે તેના પોસાય તેમ નથી કે તેના બાળકો છે હાઈફાઈ સ્કૂલની અંદર ભણે, તો પણ છતાં તે મોટી મોટી સ્કૂલોની અંદર તેના એડમિશન્સ લે છે અને તેના એડમિશન્સ માટે તે લાખો રૂપિયાની ફીસ ભરે છે। કારણ કે તે તેના બાળકને રેસનો ઘોડો બનાવીને આગળ વધારે છે। અત્યારના આ સંજોગોની અંદર આપણું બાળક છે એ કઈ રીતે આગળ વધે તે આપણે સમજવાનું છે અને તે કઈ રીતે તેને આગળ વધારી શકે છે તે સમજીને જ આપણે આગળ વધારવાનું છે। તો આપણે સૌથી પહેલાં જોઈએ લેખક પરિચય। લેખકનું નામ છે વર્ષા અડાલજા, જન્મ 10/4/1940, નવલકથા ગાઠ છૂટિયાની વીડાઓ, અણસાર, રેત પંખી, વાર્તા સંગ્રહો એ સાંજને ઉમરે, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ છે। સાહિત્ય પ્રકાર નવલિકા છે। હવે આપણે જઈએ વિસ્તૃત પાઠની સમજ પર। વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ। અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર પર તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો? વિનુ કાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ। જ્યારે વિનુકાકા લેખકની ઘરે આવતા ત્યારે તે અંકિતને એટલે કે લેખકના જે બાળક છે અંકિત તેને હંમેશા કહેતા કે નિશાન હંમેશા ઊંચું જ રાખવું જોઈએ, અને જ્યારે અંકિત તેને કહેતો કે ઝુમ્મર પર તાકીને તેની ગન લઈને તેને નિશાન ટાંકીને પૂછતો કે આટલું ઊંચું અંકલ, ત્યારે વિનુકાકા મજાક કરતા કે ચાલ બદમાશ તું ક્યાંથી છો, આવો બદમાશ ક્યારનો? વિનુકાકા એની પાસેથી ગન લઈ લે અને પછી અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા, આપણે બધા ભણીએ તો છીએ અને મોટી મોટી ડિગ્રીઓ પણ મેળવીએ છીએ, જ્યારે હરીફાઈઓમાં ચંદ્રક પણ મેળવીએ છીએ, ટીવી અખબાર એટલે કે ટીવી અથવા તો ન્યૂઝપેપરમાં આપણા ઇન્ટરવ્યૂ પણ આવે છે, ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે બસ હવે અહીંયા હું હરીફાઈમાં જીત્યો છું। અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો। અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે। ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો,
સાથે માથે બેસાડી હોમવર્ક પણ કરાવે. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. અંકિત છે થોડુંક સમજે અને થોડુંક ન પણ સમજે, પણ જ્યારે અમે આ વાતો સાંભળતા ત્યારે અમને સંતોષ થતો કે અંકિતને શિખામણ આપવા માટે કોઈ સારી વ્યક્તિ છે. ઘણીવાર મા બાપની વાતો છે બાળકને શું લાગે છે, કચકચ લાગે છે, કારણ કે અત્યારના બાળકો છે એ હાઈફાઈ જીવન જીવવા માંગે છે, જેનાથી બાળકો છે તે તેના મા બાપને બધી જ વાતો છે શું લાગે છે, તો કે કચકચ અનુભવે છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભ સાથે રમતો રમતા, ચોકલેટ આપતા, ઘણી બધી વાતો પણ કરતા, બંનેની ઉંમરમાં એટલે કે સૌરભ અને અંકિતની બંનેની ઉંમરમાં છે જાજો ફરક હતો નહીં, પણ વિનુકાકા સાંજે માથે બેસાડીને પોતાની પાસે બેસાડીને હોમવર્ક કરાવે, ત્યાર પછી જિયોગ્રાફિકલ અથવા તો ડિસ્કવરી ચેનલ છે તેને ટીવીની અંદર દેખાડતા. ઘણીવાર મંજુ કાકી એટલે કે વિનુકાકાના પત્ની હતા એ કંટાળી જતા. જ્યારે વિનુકાકી એમ કહેતા કે તમે તો છોકરાઓને જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભરવા તો દો, બાળક છે. જ્યારે વિનુકાકા કહેતા સામાન્ય બાળકો સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે, જ્યારે મંજુ કાકી છોકરાઓને જેલમાં પૂરવાની વાત કરતા અથવા તો તેને સમજાવતા કે બાળકોને થોડીક વાર રમવા જવા દો, તેમની સાથે એમના ઉંમરના જે બાળકો છે તેની સાથે તેને રમવા દો, ત્યારે વિનુકાકા કહેતા કે એને નાના અથવા તો સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્ત થવાનું છે. જ્યારે મંજુ કાકી કહેતા જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, વિનુકાકા કહેતા કે અત્યારે એને હું ટીવી જોવડાવું છું, રમતો રમાડું છું, હોમવર્ક કરાવું છું, ચોકલેટ આપું છું, છતાં પણ એના ચહેરા ઉપર આનંદ જ દેખાય છે. જ્યારે મંજુ કાકી કહેતા કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે, 24 કલાક ચોકી કરશો અને છોકરો ભણેશ્વરી થઈ જવાનો છે. જ્યારે મંજુ કાકી કહેતા કે તમે 24 કલાક એટલે કે 24 કલાક બાળકોને તમે ભણાવશો તો છોકરો શું ભણેશ્વરી એટલે કે ભણવાની અંદર હોશિયાર થઈ જવાનો છે. ત્યારે વિનુકાકા કહેતા મંજુ કાકીને કે મંજુ, મૂર્તિને ડંકારવી પડે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈમાં બધા ક્ષેત્રમાં. વિનુકાકા કહેતા કે મૂર્તિ છે એને આપણે ડંકારવી પડે, જ્યારે આપણે મૂર્તિ બનાવનાર હોય તે ગમે તે પથ્થર અથવા તો માટીથી મૂર્તિ બનાવવાવાળા છે તેને મૂર્તિ ડંકારવી પડે છે, તેવી જ રીતે અત્યારે આ બાળકોને આપણે ડંકારવા પડે છે, અને દુનિયા છે ખૂબ જ તેજ ગતિથી દોડી રહી છે, હરીફાઈમાં પણ બહુ બધા ક્ષેત્રની અંદર આગળ છે. જ્યારે મંજુ કાકીએ પ્રશ્ન કર્યો તો સામે વિનુકાકાએ જવાબ આપ્યો, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હારી ગયેલા એટલે કે આપણે જ્યારે લક્ષ્યાંક પર પહોંચવું હોય ત્યારે આપણે ઘોડો દોડાવવો જ પડે છે, હારી ગયા હોય તો તેને કોઈ પૂછતું પણ નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને SSCનું પરિણામ આવ્યું, ઝુપ્પડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે, આવા મહિનામાં આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે, અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. અને મંજુ કાકીએ બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. સમાનાર્થી શબ્દ જોઈએ, નિર્ભેળ તો શુદ્ધ અથવા નિખાલસ, ભણેશ્વરી
એટલે કે ભણવામાં હોશિયાર, પરાણે તો ઈચ્છા વગર, રૂઢિપ્રયોગ ભૂસું ભરાવું, ખોટો વહેમ ભરાવો, બે હાથ જોડવા, વિનંતી કરવી. હું અને સંજય ખુશ થયા, વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું, વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યું. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બૂરું ક્યાંથી સમજી શકે. ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવવા જતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ ન હતો. ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરાવવા લાગી. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે. સૌરભ અને અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. જ્યારે કોમ્પ્યુટર ક્લાસનો વાત કરી સંજય કાકાએ, ત્યારે નીનાબહેન અને સંજયે બંનેએ અંકિતના ટ્યુશન ક્લાસીસ માટે હા પાડી દીધી અને એમ સમજીને હા પાડી કે આપણું બાળક છે, તેનું ભવિષ્ય આપણે વિચારવાનું છે. તેનાથી તેનું બાળક અંકિત છે એ ખુશ હતું નહીં. જ્યારે નીનાબહેન છે એ ગરીબ બાળકોને ભણાવવા જતા હતા, તેમને કોઈ પણ પ્રકારનો પગાર મળતો ન હતો, પણ તેને અંકિતની ટ્યુશન ફી માટે તેને તે ભણાવવાનું છોડીને તેમને ટ્યુશન કરાવવા લાગ્યા. શેનો ઘડતર નીનાબેન? જ્યારે મંજુકાકી આ વાત સાંભળી ત્યારે એને લાગ્યું કે શેનું ઘડતર નીનાબેન, એમ કરીને પ્રશ્ન પૂછ્યો. એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો બોલ્યો, એટલે કે રીતસર મારી પર વાતોની પ્રશ્નોની પડાપડી બોલાવી. ત્યારે આ ટાંકણા ટોચીને બિચારા જીવનને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જો મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ વધશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. જ્યારે મેં એમને પ્રશ્ન કર્યો કે આપણે આપણા બાળકને મધ્યમ વર્ગની અંદર છે અને તેને આપણે કોઈ પણ જાતની મહેનત નહીં કરીએ તો એને આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી, એટલે કે ફેક્ટરીઝ નથી જેની અંદર આપણે દીકરાને આપણી ઓફિસમાં ડાયરેક્ટ બેસાડી દઈએ. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? જ્યારે મંજુકાકીએ કહ્યું કે હું તમારી વાત સમજી નથી શકતી, પણ હું માં છું, હું એની દુશ્મન નથી. તો પછી? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાને જાણે અલગ જ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. આ દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. જ્યારે મંજુકાકીએ એમ કીધું કે હું મારા ઘરની અંદર એકલી પડી ગઈ છું અને આ બાપ દીકરા બંનેની અલગ જ દુનિયા છે અને મારા દીકરાને એ ઘોડાની જેમ દોડાવી રહ્યા છે, વિનુ કાકાએ તમારે માટે ખૂબ લાગણી છે. જ્યારે નૈનાબહેને એમ કહેતું ત્યારે નથી જાણતી હોઉં, હું નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. જ્યારે એ બધી વાતો થતી હતી ત્યારે નૈનાબહેને કહ્યું કે વિનુ કાકાને તમારા પ્રત્યે ખૂબ જ લાગણી છે. પણ મંજુકાકીએ કહ્યું કે હા, એ તો હું નહીં જાણતી હોઉં, પણ મનમાં મને કંઈક ખોટું લાગી રહ્યું છે.
જ્યારે નૈનાબેને એમ કહ્યું કે મંજુ કાકી એ બધું થોડા વખતમાં થોડુંક ઠીકઠાક થઈ જશે, ત્યારે મંજુ કાકી ઘરે જતા હતા ત્યારે એક પ્રશ્ન મૂકતા ગયા નૈનાબેનની અંદર કે મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નચર્ય મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી કયો રમવાને અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું છે. અમે ત્રણ સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું જ બદલાઈ ગઈ હતી? જ્યારે મંજુ કાકીએ આ પ્રશ્ન નૈનાબેનના મનમાં મૂક્યો કે મંજુ કાકીનું આવું વિચારવું છે એ સારું હતું કે નહોતું, ત્યારે નૈનાબેન છે એ સાડીની પાટલી સરખી કરતા હતા ત્યારે તેને વિચાર આવ્યો કે હું ને અંકિત છે અમારી બાજુમાં જે નાનો બગીચો છે ત્યારે ત્યાં રમવા ગયા જ નથી. જ્યારે અંકિતને હિંચકા ખાવા ખૂબ જ ગમતા હતા અને અમે ત્રણે શનિ રવિ તો દરિયાકાંઠે અચૂક જ જઈએ છીએ, તેથી અમે ત્રણે ત્યાં જઈને રેતીના ઘર બનાવીએ, કુલ્ફી ખાઈએ. આ હું અરીસામાં ઊભી ઊભી જોઈ રહી. એ પ્રતિબિંબ કોનું હતું કે હું જ બદલાઈ ગઈ હતી? તેનો સમાનાર્થી શબ્દ જોઈએ. અચૂક એટલે ચૂક્યા વગર, લિજ્જત એટલે મજા સ્વાદ, પ્રતિબિંબ એટલે પડછાયો. બારણે ઉપર છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વિટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, દવા આપી અને મારો હાથ પસવારીને બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. સમાનાર્થી શબ્દ ઉપર છાપરી એટલે કે વારંવાર અથવા તો લાગ લગાટ, નિમાણો એટલે કે બિચારો અથવા તો નિશ્ચેજ. ફરી ઘંટડી. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુકાકા દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું, તરત મેં કહ્યું. ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં આવે. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબહેન, તમે તો અંકિતને માઈક આંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો, જો અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં ઊભા રહી. મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા પણ હું કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ગઈ. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. સમાનાર્થી શબ્દ માઈક આંગલું એટલે અશક્ત. અરે અંકિત, તારી તબિયત સારી નથી, તું આરામ કર જો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો
તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા સમયથી આપણે બગીચામાં નથી ગયા. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયું. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવાના નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં, એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે. એ રાત્રે સંજય મારા પર પણ નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું, પણ એણે એક ચીજ આપશો? અંકિત પણ ખુશ, હું પણ ખુશ, જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શેષો આપો સંજય. જ્યારે અંકિતનું આવું વાતાવરણ જોઈને ત્યારે નીનાબહેને તેના પિતા સંજયભાઈને કહ્યું કે જો તમે જિંદગીની અંદર, એટલે કે તમે આપણા બાળક અંકિતને ઉપર ગુસ્સે થયા છો, મારી પર પણ નારાજ છો, ત્યારે નીનાબહેને તેની પાસેથી એક વસ્તુ માગી કે હું પણ ખુશ થઈ જાઉં અને મારું બાળક પણ ખુશ થઈ જાય. તેના માટે તમારે મોંઘી તો નથી, પણ ખૂબ કિંમતી છે. તે માટે તમારે અંકિતને એનું શૈશવ, એટલે કે એનું બાળપણ આપો, જેના માટે અંકિત છે એ ખુલ્લા મનથી હરીફરી શકે અને તે જીવન જીવી શકે. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના મારો નિર્ણય સાચો છે. પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ ન હતા. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા, પછી આઈસ્ક્રીમ ખાતા અને એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન જ નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાં ફૂગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક જોરથી બોલ્યો, મને વિનુકાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કર અંકિતમાં અમે કેદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુકાકી પાસેથી મને ખબર પડી, નીનાબહેન, મારું માનો તો અંકિતને અહીં મારે ત્યાં મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે છે, બિચારો કુમળો જીવ. અમે તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને સી ચિંતા છે. અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુકાકા ધુઆફુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ એક વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, હજી તો પાંચમું ધોરણ છે, એવી સી ચિંતા? રૂઢિપ્રયોગ, ઉતારી પાડવું એટલે કે માંગ ભંગ કરવું, વાત કાપી નાખવી.
ધુઆપુઆ થવું એટલે કે મનમાં ગુસ્સે થવું. એ વર્ષે સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી થોડા દિવસ બહાર જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનોટેરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એણે રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપ્યા. વાંચવાનો એને નાદ લાગ્યો, એવો નાદ લાગ્યો કે એણે બધા પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા, શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાસ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો. સમાનાર્થી શબ્દ હિલ સ્ટેશન એટલે કે હવા ખાવાનું સ્થળ, સેનોટેરિયમ એટલે કે સારા હવા પાણીની જગ્યા. રૂઢિપ્રયોગ છુટકારો થવો એટલે મુક્ત થઈ જવું. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ, મારી ખૂબ કાળજી રાખે, સાથે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લે, જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા, એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ. અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો. હા, મંજુકાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા, સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો તો એમની આંખમાં વિષાદ ડોકાતો જ હું જોઈ શકતી હતી. સમાનાર્થી શબ્દ વિષાદ એટલે ખેદ, નિરાશા, ખેદ અથવા તો નિરાશા. રૂઢિપ્રયોગ ડોક્યું કરવું તો ઉપરથી જોવું. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતાં હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈક અજબ સુખ અનુભવાતું. મંજુકાકી તો એને રમાડતા રહી રડી જ પડેલા. અંકિતને લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયા. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. સમાનાર્થી શબ્દ ઓળઘોળ થવું અથવા તો જવાબ ન્યોછાવર થવું. જીવ ઊંચો થઈ જવો. રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ ચિંતા થઈ જવી. એ વર્ષે અંકિતની ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વધી શકીએ એમ ન હતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં હતો. મંજુકાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવ્યા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે જ હતો. SSCમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભને સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે એને સરખી સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હતું, હું પૂરું ના કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું ન હતું. તું એક ઉમદા માણસ બને એવું બને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરકારી નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમનો નાનકડો મીઠડો દીકરો છે યશ.
પૂનમ બીએસસી માં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે એમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બગીચામાં બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એક કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુકાકા, મંજુકાકી શરૂઆતમાં તો પહેલાં હોસ્પેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવી ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈને ત્યારે અંકિત અચૂક અમને એમને સાથે લઈ આવે છે. વિનુકાકા અને મંજુકાકી ઉંમર જાણે એકદમ વધી ગઈ છે. કાકીને ગોઠણનો દુખાવો થયો. ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. ચાલો વિનુકાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.